ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજે આપણે વિષય લેશું અંગ્રેજી તેની અંદર યુનિટ નાઇન વોટ આર ધીસ અહીંયા જુઓ બ્રાહ્મણની અંદર એક કરતાં વધારે ચિત્રો આપેલા છે તો આપણે તેને પ્રશ્નાર્થ રીતે પૂછી શકીએ વોટ આર ધીસ આ શું છે જેમ આગળ આપણે શીખી ગયા કે વોટ ઇઝ ધીસ એક ક્વેશ્ચનની અંદર વોટ ઇઝીસ એ જ રીતે બહુવચનમાં વોટ આર ધીસ આ શું છે અહીંયા જુઓ વોટ આર ધીસ આ શું છે ધીઝ આર વોચીસ એક કરતાં વધારે છે એટલે આ ઘડિયાળો છે તેના પછી છે વોટ આર ધોસ જેમ આપણે એક વચનની અંદર વોટ ઇઝ ધેટ એક વચનમાં કહેલું કે પહેલું શું છે તેની અંદર આપણે બહુ વચનમાં પૂછી શકીએ કે વોટ આર ધોસ પેલું શું છે ધોઝ આર એપલ્સ પેલા સફરજન છે તેના પછી છે વોટ આર ધીસ આ શું છે ધીઝ આર પેરોટ આ પોપટ છે વોટ આર ધોઝ પેલું શું છે ધોઝ આર કેટ્સ પેલી બિલાડીઓ છે એક વચનમાં વોટ ઇઝ ધીસ બહુવચનમાં વોટ આર ધીસ એ જ રીતે એક વચનમાં વોટ ઇઝ ધેટ બહુવચનમાં વોટ આર ધોઝ તે જ રીતે બહુવચનમાં જો વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધીઝ અથવા ધોઝનો ઉપયોગ થાય છે જેમ આગળ આપણે શીખી ગયા કે ધીઝ એન ધાટનો ઉપયોગ વોટ સાથે એક વચનમાં થાય છે અને બહુવચનમાં ધીસ એન્ડ ધોઝનો ઉપયોગ થાય છે પ્રશ્ન થતા ઉત્તરમાં વોટ અને ધીઝ અથવા તો ધોઝ સાથે ઈઝ ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે પહેલાં આપણે

આર ધોઝ બેગ્સ આર ધોઝ બેગ્સ શું પહેલી બેગ છે તો અહીંયા બેગનું ચિત્ર આપેલું નથી તો આપણે શું લખીશું જવાબમાં નો દે આર નોટ નો દે આર નોટ ના તે બેગ નથી ધે આર બોક્સીસ તે ખોખા છે તેના પછી ફોન ટાઈમ જો તેમાં આપેલું છે ચિત્રો જોઈ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો એક્ઝામ્પલ આપેલું છે વોટ આર ધોઝ તો પેલું શું છે તેમાં કહી શકીએ આપણે ધોઝ આર ટોમેટોઝ કારણ કે એક કરતાં વધારે ટમેટા છે તે માટે આપણે કહી શકીએ ધોઝ આર ટમેટોઝ વોટ આર ધીઝ આ શું છે તો ધીઝ આર બસીસ તમારે સાથે સાથે લખતું જવાનું છે ધીઝ આર બસીસ એક કરતાં વધારે બસ છે એટલા માટે ધીઝ આર બસીસ વોટ આર ધોઝ ધોઝ આર બોક્સીસ તેના પછી છે વોટ આર ધીઝ ધીઝ આર ગ્લાસીસ કારણ કે એક ગ્લાસ કરતાં ત્યાં વધારે ગ્લાસ આપેલા છે અને જો બહુવચનમાં ડબલ એસ છે તો તેની પાછળ લાગશે ઈ એસ ગ્લાસીસ વોટ આર ધોઝ ધોઝ આર એલિફન્ટ્સ અહીંયા એક કરતાં વધારે એલિફન્ટ્સ છે એટલે ધોઝ આર એલિફન્ટ્સ તેના પછી વોટ આર ધીઝ ધીઝ આર બનાનસ વોટ આર ધોઝી ધીઝ આર બુક્સ એ કરતાં વધારે છે એટલા માટે પાછળ લાગશે એસ વોટ આર ધોઝ ધોઝ આર વોચીસ વોચિસની અંદર શબ્દની પાછળ સી એચ લાગેલો છે એટલે બહુવચનમાં આવશે વો ચીસ ધોઝ આર વો ચીસ હવે જુઓ બાળ મિત્રો વોટ આર ધીઝ ધીઝ આર મેંગોઝ અહીંયા પણ બહુવચનમાં શબ્દની પાછળ ઓ આપેલો છે એટલે બહુવચનમાં લાગશે ઈ એસ મેન્ગોઝ વોટ આર ધોઝ ધોઝ આર બોલ્સ વોટ આર ધીઝ આર 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 વોટ તેના પછી વોટ આર ધોઝ ધોઝ આર ડીસીઝ અહીંયા જુઓ બાળ મિત્રો બહુવચન છે એટલા માટે ડીઝનું બહુવચન ડીસીઝ કારણ કે શબ્દની પાછળ એસ એચ લાગેલો છે એટલે તેની પાછળ લાગશે ઈ એસ ધોઝ આર ડીઝીઝ વોટ આર ધીઝ ધીઝ આર ફોક્સિસ અહીંયા પણ બહુવચનમાં એક્સ છે જુઓ શબ્દની પાછળ એક્સ આપેલો છે એટલે પાછળ લાગશે ઇ એસ ધીઝ આર ફોક્સિસ प्रश्नार्थ वाक्ययो बनावी લખો एग्जांपल આપેલું છે ધીસ આર હેટ્સ આર ધીસ હેટ્સ પહેલું છે ધીસ આર કેટસ આ બિલાડીઓ છે તો આપણે જવાબમાં સાથે સાથે લખીશુ આર ધીસ કેટસ શું આ બિલાડીઓ છે ધીસ આર ડક્સ આર થોઝ ડક્સ त्या प प्रश्नार्थ वक्य बनावा प्रश्नार्थ चिन्ह तीज आर पेल आर पेंसिल तो आर धीज पेंसिल्स धोज आर मैप्स आर धोज मैप्स धीज आर फैंस आर धीज फैंस धीज आर छ नंबर छोज आर ब्रशीस आर दोज ब्रशीस धीज आर टेबल्स आर धीज टेबल्स आठ नंबर छोज आर कार्स आर दोज कार्स धीज आर बोर्ड्स आर धीज बोर्ड्स धोज आर टॉयज आर दोज टॉयज અગિયાર નંબર છે ધીઝ આર અમરેલાસ આર ધીઝ અમરેલાસ ધોઝ આર કાવસ આર ધોઝ કાવસ અહીં આપણે પ્રશ્નાર્થ વાક્યો લખ્યા એ તમારે સમજતું જવાનું છે અને સાથે સાથે લખતું પણ જવાનું છે ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર એક્ઝામ્પલ આપેલું છે તો આપણે જવાબમાં કહી શકીએ ન ધે આર નોટ કારણ કે તે પેન્સિલો છે નહી ધે આર પેન્સ આર ધોઝ આઉલ્સ શું પેલા ગોવડ છે તો ઘુવડનું ચિત્ર આપેલું છે એટલે કહી શકીએ યસ ધે આર હવે પછી જુઓ બાળ મિત્રો સામેના પેજની અંદર આર ધીઝ એલિફન્ટ્સ અહીંયા એલિફન્ટનું ચિત્ર છે નહીં એટલા માટે શું આ હાથીઓ છે તેમ પ્રશ્ન પૂછેલો છે તો જવાબમાં આપણે લખીશું નો ધે આર નોટ ધે આર કાઉસ બીજું છે આર ધોઝ અમરેલા શું પેલી છત્રીઓ છે યસ કારણ કે ત્યાં છત્રીનું ચિત્ર છે અને જવાબમાં આપણે લખી શકીએ યસ દે આર આર ધી શિપ્સ શું આ વહાણ છે નો કારણ કે ત્યાં વહાણનું ચિત્ર નથી તો જવાબમાં આપણે નો થી સ્ટાર્ટ કરીશું નો દે આર નોટ કારણ કે ત્યાં ગ્લાસ નું ચિત્ર આપેલું છે તો જવાબમાં આપણે લખવાનું છે નો

Okay, thank you.